વડોદરામાં ફ્લાવર શોનું ઉદઘાટન કે જ્યાં એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નવલખી મેદાન ખાતે ફ્લાવર શોનું આયોજન, જ્યાં ભાતભાતના ફળ ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કે જ્યાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર અને 6 ફૂટ લાંબી દૂધી જોવા મળી છે. આજરોજ વડોદરામાં નવલખી કમ્પાઉન્ડ ખાતે 51મું ફળ ફૂલ શાકભાજી અને બોન્સાઈ અને પ્રદર્શનનું 2024નું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન બરોડા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ તથા બાગાયત ખાતું ગુજરાત રાજ્ય, આજે વઘાઈસર સાહેબ પણ અહીં આપણી સાથે છે, એમના માધ્યમથી કરવામાં આવ્યું છે. હું આપના દ્વારા બધા શહેરીજનોને સંદેશ આપવા માગું છું કે આ પ્રદર્શન 26 તારીખ સુધી ખુલ્લું રહેવાનું છે. આપણે કોવિડમાં જોયું છે કે પ્લાન્ટ્સનું મહત્ત્વ કેટલું છે, ઓક્સિજનનું મહત્ત્વ કેટલું છે, તો ઇન્ડોર રાખવા માટેના પ્લાન્ટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે. તો મારી બધા શહેરીજનોને વિનંતી છે કે આપ મેડિકેટેડ પણ ફાયદો લો, આ પ્રદર્શનનું અવશ્ય મુલાકાત લો અને આપ ફળ ફૂલ કેવી રીતે ઘરમાં પણ થઈ શકે, નાની જગ્યા હોય એમાં પણ થઈ શકે તે બાબતની માહિતી પણ અહીંયાથી લઈ શકો છો, આપ ખરીદી પણ કરી શકો છો અને આપણા ઘરને ચોક્કસ ગ્રીન હાઉસ, જે પ્રમાણે આપણે વડોદરામાં સંકલ્પ કર્યો છે કે ગ્રીન વડોદરા બનાવવું છે, તો આપ આપના ઘરને પણ ગ્રીન હાઉસ બનાવો તેવી આજે અપેક્ષા રાખું છું. ફ્લાવર શોના આયોજન, આ 51મું ફ્લાવર શો છે. બરોડા એગ્રી હોર્ટિક સોસાયટી ખૂબ સક્રિય છે. આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને એક કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે, કારણ કે આ બાયો એસ્થેટિક એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો, તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે, તો આ ફ્લાવર શોના માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે. લોકોને હરીફાઈની, આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે, હરીફાઈને હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગૃત થાય છે, લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારે કરવાનો પ્રેરણા મળે છે અને પોતાના ઘરે જે કંઈ મટીરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે, તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય એ